सूरत रेलवे पोलीसे वाहन चालक ने लाफा मार्या हता। पोलीस कर्मीए पोलीस स्टेशन में ज लाफा मार्या हता। पोलीस कर्मीनो वाहन चालक ने लाफा मारतो वीडियो सोशियल मीडिया पर वायरल थई रह्यो छे। ट्राफिक मेमो बाबते मारामारी करी होवानी चर्चाए जोर पकड्यो छे। समग्र मारामारीनी घटनानो वीडियो वायरल थयो छे। आ वीडियो सूरतनो छे। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ જણાવશો કે સુરત રેલવે પોલીસે એક વાહન ચાલકને બેફામ લાફા ઝીકી દીધા હતા, શું કારણ? સુરતનું રેલવે પોલીસ સ્ટેશન છે એની અંદરનો જે વિડીયો વાયરલ થયો છે અને જે સામે આવ્યો છે, એક વાહન ચાલકને કોઈ ગુના હેઠળ કામ હેઠળ એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો તો ત્યાં પોલીસ સાથે એને દીધાજોડી થઈ હતી। એ દરમિયાનમાં ઉશ્કેર આવ્યા, પોલીસ કર્મીએ એને લાફા ઝીકી દીધા હતા। માત્ર 7-8 સેકન્ડનો આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ આ સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। જે રીતે પોલીસનું વર્તન છે, ખાસ કરીને યુવાન સાથે ને તેને મારવામાં આવી રહ્યો છે, એ દિશામાં પણ હાલ તપાસ ચાલુ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। બિલકુલ, જે પોલીસ કર્મી લાફા મારી રહ્યો છે તેની વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવશે, સસ્પેન્ડ કરવામાં આવશે? ચોક્કસપણે અત્યારે પ્રાથમિક રીતે જ આ તપાસ શરૂ થઈ છે। તપાસના અંતે અધિકારીઓ શું નિર્ણય પોલીસ કર્મીઓ વિરુદ્ધ લે છે એ જોવાનું રહેશે। પરંતુ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનની અંદર બની છે અને જે રીતે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે તેને રેલવેના પોલીસ અધિકારીઓએ ખૂબ જ ગંભીરતાથી લીધું હોવાનું જાણવા મળ્યું છે અને એ જ દિશામાં હાલ તપાસ પણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ શૈલેષ, તમામ માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ વડોદરાની, વડોદરા